નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ અને ખેડૂત મિત્ર ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. અને આજે આપણે આ વિડીયોમાં લઈ આવ્યા છીએ કે કપાસ પાડવાની રાપુ છે તો ઘણાને પ્રશ્ન છે કે ચાલતી નથી, હરકાય તો ખૂંકા મેં નથી ચાલતી, એના આપણે આજે સેટિંગ જોવાના છે. એ પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે એક આગળ વિડીયો નાખેલ છે કપાસ કઈ રીતે પાડે, એમાંય જોઈ લેજો અને એમાં ના સમજાય તો પછી આ વિડીયોમાં જોઈ લેજો, એટલે તમને પૂરું સંપૂર્ણ માહિતી મળી રહે કે કઈ રીતે આ ચાલે છે. આજે તમને આનું સેટિંગની વાત કરશું કે આને કેવી રીતનું સેટિંગ કરી તો આ વ્યવસ્થિત હૂતે રાલે. તો આપણે આમાં ખાસ તો જે રાપુ છે એ એકદમ કરાર રહેવી જોઈએ. અને આ જે છે ઘણાને એવો ફરિયાદ છે કે આ આડી ફિટ કરી દઈએ એટલે અહીંથી હાથી લહીને નીકળી હવે નહીં કપાસની, એટલે આના માટેથી આ છે ને હજી આ રાપુ નાની પડે, 36 ઇંચની છે. આનાથી ને હજી આપણે 50 ઇંચની કે 48 ઇંચની રાપ હોય ને તો વધારે હૂતેર આવે છે. એનું કારણ છે કે ટ્રેક્ટર ફોગવાથી નહીં પણ કપાસની હાઠી એ કંઈ રહેતી નથી, એટલે આમાં ખાસ ધ્યાન દેવું પડે, ઓમાં સાવ ઈઝી થઈ જાય છે. એટલે તો આપણે જોઈ કે આના ચપલા જે તમે જોવા હોય તો એક નિરીક્ષણ કરી લો, મહત્વના એક આ ચપલા છે, એ સિવાયનું આમાં કોઈ ખાસિયત નથી. એટલે જે પણ આ ચપલા બજારમાં પણ ત્યારે મળે છે અને બનાવી પણ શકો, એટલે એક ચપલું કાટખૂણે હોય, જે આ ચપલું અત્યારે આપણે છે પાછળનું એ કાટખૂણે છે વારેલું અને એમાં બે હોલ છે, બીજું કંઈ છે. અને આગળનું ચપલું છે એ કાટખૂણાથી સેજ સીધું અને સીધાથી છે કાટખૂણે, એટલે 50% વેચમાં રેન્જથી એ ચપલું આવે, એટલે એ આગળ ફિટ કરવાનું આ પાછળ. અને આ એકદમ નિરીક્ષણ કરો કે કઈ રીતે રાપ ફિટ છે, એટલે તમારે બનાવવી હોય તો પણ વ્યવસ્થિત બનાવી શકો. તમારે ક્યાંય લુવાર આપણે હોય તો ત્યાં પણ વિડીયો બતાવીને આ રાપું આ રીતે સેટિંગ કરવાની તમારે રહે. અને બીજા નંબરમાં કે આમાં જે ડાઢા વાપરવામાં આવે એ હેવી, કારણ કે રિવર્સ ટ્રેક્ટર હાલતા જો કે રાપ વધારે બેસી જાય તો નબળો ડાઢો હોય તો વરી પણ શકે છે, એટલે એના માટે આ વસ્તુ હેવી જોઈએ છે. અને ખાસ કાળજી એ છે કે આ બાવડા જે છે આમાં બહુ ચાલનાર એવી ગઈ, હલે નહીં તો પણ ચાલે, હલે તો કોઈ ચાલવાનું નથી, એટલે જે. અને બીજા નંબરમાં કે મેસી ટ્રેક્ટરની જે સિંગલ ફેસિંગ વાળું ટ્રેક્ટર છે કે જેમાં ક્લચ કરો તો હાઇડ્રોલિક ઉપરતી નથી, એમાં આ વસ્તુ હાલે નહીં, એટલે એને આ વસાવવાની રહેતી નથી. આ જેને ડબલ ક્લચ નવા મોડલ મેસી છે એને જ આ વસ્તુ હાલે, એટલે ખોટા હેરાણ ના થાવ એના માટેથી આ વિડીયો બનાવ્યો છે. અને ઘણાની કોમેન્ટ હતી કે ભાઈ આ અમારે હાલતી નથી ને તમારે કઈ રીતે હવે હુકમ એને વ્યવસ્થિત હાલે, તો આની મોનોપોલી આ છે, બીજું આમાં કાંઈ છે. અને હાઇડ્રોલિક કેમ બાંધવી એ આપણે હમણાં ખેતરમાં ચલાવવા જઈ ત્યારે જોવું કે કઈ રીતે હાલે છે ને કેમ હાઇડ્રોલિક બાંધવાની, તો વિડીયોમાં બેના રહેજો. ને હવે આપણે જઈ ખેડૂત ભાઈ ન્યા તો ખેડૂત મિત્રો, આપણે જ્યાં કપાસ પાડવાનો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે કપાસ પાડશું, જો આ કપાસ એટલો પાડવાનો છે કે 3 વીઘાનો અંદાજે આપણે હશે કે 3 વીઘાનો છે, અર્ધો હજી એનો કપાસનું શું કે વીણી હાલે છે, એટલે આપણે 3 વીઘા કે પાડવો છે તો આપણે 3 વીઘા પાડવા આવ્યા છીએ. તો આપણે એક ઉથલ મારી છે અને એ એટલે સેટિંગ તમને બતાવવાનું છે કે આપણે ઉથલ તો મારી દીધી, પણ તમે જોઈ લ્યો ભાઈ કેમેરાવાળાભાઈ એને બતાવો ખેડૂતભાઈઓને કે આપણે જો આ રીતે વ્યવસ્થિત હાથી પડે છે, એકદમ થપ્પો થતો જાય છે કે જ્યાં એકેય હાથી આમ તેમ નથી ને વ્યવસ્થિત ચાલે છે, એકેય હાથી રહેતી પણ નથી. તો અને બીજું એક મહત્વ એ છે કેમેરાવાળા ભાઈ આ બાજુ આવી જાય જેથી કાયદેસર રીતે મગજમાં બે. આમાં એક ખાસિયત એ છે કે આમાં આપણે જો ધૂળ ન રહી, એટલે અને હાવ ઈઝી ભેગી કરવી પણ, અને ધૂળ ના રહી એટલે આપણે કોઈ આમ જેમ આપણે કહો પેલા ખેડૂત ભાઈઓ ખબર છે ને કે સીપીએથી આમ ખેંચતા ખેંચે એમાં ધૂળનું આખું ઓલો પોળું આવતું, તો એ હવે પ્રશ્ન આપણે બધાને હેલું થતું જાય છે કાયમથી કાયમ આ કેવી ટેકનોલોજી આવી જાય છે, તો જરાક વિચાર તો કરો. અને આપણે તો મારી સલાહ છે કે જેટલી ટેકનોલોજી ખેતીમાં આવશે એટલો આપણે ખેડૂત ભાઈઓને ફાયદો જ છે, એટલે તમે કંઈક ને કંઈક છે ને નવું લઈ આવો બજારમાં જે નીકળે અને તમે જાણો પહેલાં કે આ સક્સેસ વસ્તુ છે કે નહીં, અને સક્સેસ કરવું હોય તો થઈ જાય છે, કોઈ વસ્તુ અઘરી નથી. હવે તમને હું એક વસ્તુ સમજાવું, ખાસ સચોટ ઘટના છે કે આ આગલા સાલ મેં આ રાપુ બનાવી છે, મારી પાસે 2 ટ્રેક્ટર છે તો સિઝનના લીધે હું નવરો નહોતો,
જીમવા નાના ટ્રેક્ટરમાં વાવેતરમાં એકદમ હતો. તો મારા મોટા બાપાજીનો દીકરો તો એ બીજું ટ્રેક્ટર છે એમાં હાકે છે. તો રાપું બનાવી આપણે, પણ એને મેં 4-5 ઠેકાણે મોકલો કે ભાઈ તું આમાં હાઠિયું પાડીએ. 5 ઠેકાણે મોકલો, ક્યાંય સક્સેસ ના થયું, એનાથી હાલતી નહોતી. ટૂંકમાં એને કોઈ એવું સેટિંગ નહોતું ફાવતું કે આને કેમ ચલાવી. અને એક થિયરી છે, તમે એમ કહો કે હા બસ હાલે છે, એમ નથી ચાલતું. ઘણા એના પ્રશ્ન છે કે ભાઈ ફ્લોપ જાય છે કે આ નથી આપણું હાલતું, પણ કાંઈ વસ્તુ હોય નહીં. એક માણા કીધું ને આપણી ગુજરાતી કહેવતમાં કે તડખલા આડો ડુંગર હોય છે, એની જેમ મામા છે, કાંઈ છે જ નહીં. મેં હું હાકું એટલે એમ થાય કે કાંઈ નથી, લ્યો આ તો આ પડી ગયું. પણ હાકવા વર્ગો તો ખબર પડે કેટલી અઘરી વસ્તુ છે. એટલે તમને હું જે આની સિસ્ટમ છે એ બતાવી દઉં. અને વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે ખેડૂત મિત્રો. તમે અધૂરો વિડીયો ક્યારેય એકે મારો મેં મૂકવાનો, કારણ કે આપણા દરેક વિડીયો કાંઈક ને કાંઈક માહિતી લઈને આવશે અને ટાઈમ બગાડવાનો કોઈ આપણો ઈરાદો નથી. એટલે ખાસ કરીને તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને હું ખેડૂતનો દીકરો છું, અને જો તમે મને ખેડૂતભાઈઓ સપોર્ટ કરશો તો મારા એવા વિચાર છે કે એવા પ્લાન છે કે કાંઈક એવી નવી ટેકનોલોજી લઈ આવું હું અને તમને બતાવું કે આ રીતે ચાલે. પણ તમારો સપોર્ટ હોવો જરૂરી છે, નકર મારા એકલાના હાથને આ વાત નથી. તો જો તમે ખેડૂતને સપોર્ટ કરશો તો આ બધાનું આપણું કલ્યાણ જ છે આમાં. તો ખાસ કરીને તમે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણા ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરજો, જેમ કે એને આ પ્રશ્નો આવા ઘણા બની ગયા છે તો એને માહિતી મળી રહે. અને તમને તો તમે જાણો છો મારી પાસે થેસર વેણ્યું બધું ઓટલિક સાધન છે. તો આપણે જે સિઝન આવશે એમ હું વિડીયો અપલોડ કરી જઈશ. એટલે આપણે વિડીયોમાં કાયમ માટે બન્યું રહેવાનું છે. મારી નોટિફિકેશન તમને મળે એટલે તમારે તરત જ વિડીયો જોઈ લેવાનો છે. હાલો માની લ્યો કે તમારી પાસે ટ્રેક્ટર નથી, તમારે કપાસ પાડવા ટ્રેક્ટર નથી, તો કપાસ પાડવો તો ભાડાવાળો આવશે, આ ફેરો પાડી જાય, તમારે શું એમ નહીં. તમે પણ આ વિડીયો જોતા હોય તમારી પાસે ટ્રેક્ટર નથી, પણ તોય આ શેર કરવો તમારે જરૂરી છે, કારણ કે કંઈક તમારા લાયક વિડીયો આવશે તો એ તમને ઉપયોગી હશે. ખેડૂત મિત્રોને કોઈ પણ આપણા ખેડૂત યુવાનોને ભાઈઓને એ ખાસ એવી ભલામણ છે કે તમે વિડીયો એ કંઈ મારો મિસ ના કરતા ને જોઈ લેજો પૂરેપૂરો, એટલે તમને સંપૂર્ણ માહિતી કાયમ માટે મળી રહી. તો આપણે હવે આ રાપુનું જરાક તમને માહિતી દઈ દઉં કે આનું સેટિંગ કેમ કરવાનું છે. કેમેરાવાળા ભાઈ જરાક અમારા ખેડૂત મિત્રોને જરાક નજીક લઈ આવો. અને એક જ મિનિટ, હું ચડું છું આમાં. હવે તમને હાઇડ્રોલિક બતાવું, ભાઈ તમે ચડી જાઓ. હવે આ હાઇડ્રોલિક છે, આ દાબનો કંટ્રોલ છે, જે લાલ કલરનો છે એ આ દાબનો કંટ્રોલ છે અને કાળા કલરનો છે એ લિફ્ટ છે, કે લિફ્ટને ઊંચી કરવાને નીચે મૂકવા માટેનું છે. પણ આ વસ્તુ આ બ્લેક કંટ્રોલ ઉપર હાલે છે કે લિફ્ટ ઉપર હાલે છે. અને લટકાડીને હાલવાની વસ્તુ છે કે લટકાડી નાખો તો જ હાલે. આ જે દાંતી આપતા હોય ને આપણે ટ્રેક્ટર દબાવીને ફોરું કરી એ તે આ છે ગમે એ કામમાં, પણ આ વસ્તુમાં તો ફક્ત આ જ કામ દે છે, આને અરે કોઈ લેવા દેવા નથી. એટલે તમારે ટ્રેક્ટર આખવા વર્ગો કોઈ પણ તો એ ખાસ નોંધ લેવી તમારે. અને ભાઈ જરાક હવે નીચે ઉતારવા દો. તો આ રાપું તમે જોઈ લ્યો છો, બે પરફેક્ટ રાપું જોઈ લ્યો કઈ રીતે ફિનિશિંગ છે એનું. નહીં કરાર, નહીં સેવી અને એકદમ હાવ ક્લિયર ઇઝીથી કામ ચાલુ છે. તો હવે આપણે પાડતા ચાલુમાં હું પાડું અને તમે વિડીયો જુઓ, પછી આપણે કપાસ પાડ્યા પછી મહત્ત્વની વાતો છે આપણે પાછી કરી. પહેલાં આપણે આ કામ પતાવી લઈએ કે તમને હું બતાવી દઉં કે કેવી રીતનું ચાલે છે. તો વિડીયોમાં બન્યા રહેજો.
તો ખેડૂત ભાઈઓ, આપણે જોઈ લીધું કે કેટલી સરળતાથી આપણે હાથિયું પાડી દીધી છે, અને આ 3 વીઘાની હાથિયુંમાં આપણે ખાલી 30 મિનિટ જ લાગી છે, કારણ કે આમાં 2 આયર જાય છે એટલે આપણે કોઈ જાતનું કંઈ વાર લાગે એવું નથી. તો આપણે જોઈ કે કેટલી કેવી રીતની વ્યવસ્થિત પડી છે. જો એકદમ વ્યવસ્થિત થપો, આપણે જેટલો કપાસનો ઉહેડો થઈ ગયો એટલી હાઠીઓ આપણે કમ્પ્લીટ પડી ગઈ છે. તો હવે આપણા બીજું કાંઈ જણાવવાનું અત્યારે નથી. હવે ખાસ કરીને તમને હું એક વસ્તુ સમજાવું. આપણે આ કપાસનો અત્યારે વિડીયો નાખ્યો, આ પહેલાં પણ એક વિડીયો છે જેને આ રાપુ બનાવી છે, તો એ ખાસ કરીને જોઈ લઈએ. અને કાંઈ પ્રશ્ન રાપુ બનાવી હોય તમે, અને તમને કાંઈ પ્રશ્ન આવે તો તમે કોમેન્ટ કરજો, હું તમારો કોન્ટેક કરીને તમને માહિતી દઈ કે આમાં કાંઈ ફેરફાર છે કે ના તે આપણે કોન્ટેક કરી શકશું. તો બીજી વાત એ છે કે ખેડૂત મિત્રો, હવે આપણે સિઝન અત્યારે તો ચાલે છે, ખાલી ઘઉંનું વાવેતર પતી ગયા છે. આજે કેટલી તારીખ છે? 27 તારીખ થઈ ગઈ છે, 27/12/2022, એટલે ઘઉંના વાવેતર પતી ગયા છે. હવે આપણે અત્યારે એક વાવેતર કરવા જવાનું છે 2 દિવસમાં ડુંગળીનું, કે જે કાંજી આપણે કરી ને, જે ઝીણી ઝીણી કાંજી અગાઉથી અત્યારે વાવી દઈ અને આપણે પછી ગોડાઉનમાં રાખી દઈ અને પાછી નોરતામાં આપણે એ વાવી, તો એ કાંજી વાવવી ને એ બહુ ફર્સ્ટ ક્લાસ વિડીયો બનશે. કેમ કે એમાં કેટલું બિયારણ નાખવું, કેવી રીતની વાવવી, એટલે એની તમને સંપૂર્ણ માહિતી મળી રહે. એટલે તમે ખાસ કરીને જેને કાંજી વાવવી છે એ આ વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એ વિડીયો હું અપલોડ કરવાનો છું છેલ્લા 2 દિવસમાં જ હવે, કારણ કે હવે કાંજી વાવવાનો સમય ચાલુ થયો છે. તો એમાં કેટલી આપણે ડુંગળીનું બી નાખશું, વીઘે કેટલું ખાતર નાખશું, અને કઈ ઓળણીથી વાવશું, કેવી રીતનું વાવેતર થાય છે, અને વાવેતર થયા પછી એનો ઉગાવો પણ બતાવીશ, અને સંપૂર્ણ માહિતી તમને એ વિડીયોમાં મળશે. એટલે આપણે અત્યારે મારું કાંઈ બીજું કહેવાનું નથી થતું. આગલા વિડીયો સુધી આપણે મળી, ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.